મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના થાણા સાવલી ગામ પાસે કેનાલમાં ખોદકામ ચાલી રહ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી કેનાલનું ખોદકામ ચાલી રહ્યું છે, પરંતુ ડાયવર્ઝન પાટિયું આપવામાં ન આવ્યું હોવાને લઈને બસ કેનાલમાં ગરકાવ થઈ ગઈ હતી. પાનમ નહેરના ખાડામાં બસ ગરકાવ થતાં બસ ચાલકને બંને હાથે ઈજાઓ પહોંચી હતી. જોકે બસે પલટી ન ખાતા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. લુણાવાડા તાલુકાના થાણી સાવલી ગામ પાસેની આ ઘટના છે, ક્યાં જે છેલ્લા કેટલાય સમયથી કેનાલનું ખોદકામ ચાલી રહ્યું છે, પરંતુ ડાયવર્ઝન આપવામાં આવતું નથી કે ડાયવર્ઝનનું બોર્ડ અપાયું ન હોય, જેને લઈને દૂરથી આવતી બસને ડાયવર્ઝન ન દેખાતા સીધી બસ કેનાલમાં ખાબકી હતી. સ્થાનિક દ્વારા રોડને લઈને ઘણા સમયથી રજૂઆત કરવામાં આવી છે. વારંવાર રજૂઆત કરવા છતાં વહીવટીતંત્ર ના કાને સંભળાતું નથી. બહેરા કાન થઈ ગયા હોય તે પ્રમાણે થાણા સાવલી ગામના લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ કામ કરવામાં આવતું ન હતું, જેને લઈને આ બસ પલટી ખાધી હતી અને તે કેનાલમાં ગરકાવ થઈ હતી. હોળીના સમય દરમિયાન ગુજરાતમાં હોળીનું ખૂબ જ મહત્ત્વ હોય છે, જેમાં ખાસ કરીને દાહોદ વિસ્તારના લોકો જ્યાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રદેશમાં તેઓ નોકરી અર્થે ધંધા અર્થે અને રોજગારી મેળવવા માટેને મજૂરી કામે જતા હોય છે, પરંતુ જ્યારે હોળી આવતા પોતાના માદરે વતન આવતા હોય છે ત્યારે આ સમયે ગાંધીનગરથી આવી રહેલી બસ લુણાવાડા તાલુકાના થાણા સાવલી ગામ પાસે કેનાલમાં ગરકાવ થઈ ગઈ હતી. જોકે મુસાફરોના સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી ને તમામનો આબાદ બચાવ થઈ જવા પામ્યો છે. હોળીના સમય દરમિયાન પાનમ નહેરમાં પાણી લીકેજ થવાની સમસ્યાને લઈને ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ તેનું ડાયવર્ઝનનું સિમ્બોલ નહીં અપાયું હોવાના કારણે આ બસ ખોદકામ કરેલા કેનાલમાં ખાબકી હતી. ગાંધીનગર એસટી ડેપોની આ બસ લુણાવાડા જતા મુસાફરોને માદરે વતન છોડવા માટે આવી રહી હતી, તે દરમિયાન આ બસ ખાબકી હતી કેનાલમાં, જો કે આબાદ બચાવ થયો હતો. એક તરફ કહેવાય છે કે એસટી અમારી સલામત સવારી અને બીજી તરફ એસટી તંત્ર દ્વારા વહીવટી કારણોસર અને રોડ રસ્તા પર જે પણ કામો ચાલતા હોય છે તેનું ડાયવર્ઝન આપવામાં આવતું નથી, અને જો ડાયવર્ઝન અપાયું હોય તો તેનું બોર્ડ લગાવવામાં આવતું નથી, એટલે કે નિયમોનું પાલન કરવામાં આવતું નથી ને એસ્ટિમેન્ટ મુજબ કામ પણ કરવામાં આવતું નથી. ગામ લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં ઘણા લાંબા સમયથી આ ખોદકામ ચાલી રહ્યું છે, છતાં પણ પૂર્ણ થતું નથી, જેને લઈને ડાયવર્ઝનનું બોર્ડ અને પાટિયું ન હોય અને બસ સીધી જ કેનાલમાં ગરકાવ થઈ ગઈ હતી, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો, જેને લઈને ચીસાચીસ અને બૂમાબૂમની ઘટના પણ સર્જાઈ હતી. સ્થાનિક ગામ લોકો નજીક હોવાથી તેઓ દોડી આવ્યા હતા અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આમ ગુજરાતમાં એસટી તંત્રની ગોરબેદારકારી કહી શકાય કે પછી વહીવટીતંત્રની ગોરબેદારકારી કહેવાય કે પછી જે જાગૃતતા છે તેનો અભાવ કહી શકાય, યા તો કોન્ટ્રાક્ટર અને વહીવટીતંત્રની મિલીભગતથી ડાયવર્ઝન બોર્ડ આપવામાં ન આવ્યું હોય, જેને લઈને અકસ્માત સર્જાયો. તપાસ બાદ સત્ય બહાર આવશે. હાલમાં તો બસમાં સવાર મુસાફરોમાં કોઈને જાનહાનિના સમાચાર નથી. આબાદ બચાવ મુસાફરોનો થયો છે, પરંતુ એસટી બસ સીધી કેનાલમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે. લુણાવાડા તાલુકાના થાણી સાવલી ગામ પાસેની આ ઘટના છે, જેને લઈને ગામ લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલે રાતે કામ કરે તો ખબર ના પડે ને કેવું કરી હે. તમારો આવી જશે ટીવીમાં જ જશો રહેશે સીધો. ભાઈ
बोल मारते नहीं कोई तो भूल ही रहा उधर का।